सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर छेल्ले पद 27 अंदर स्वामी एम कहे छे के क्या जीव छे ने क्या जगदीश छे कीड़ी अने हाथीना मेड़ाप जेटलो बे वच्चे भेद छे पूर्ण पुरुषोत्तमने मळवू જીવ જે અનંત બંધનોમાં છે એવા જીવને ભગવાનને મળવું એ અશક્ય છે પરંતુ ભગવાન જ્યારે દયા કરીને આ પૃથ્વી પર પધારે છે ત્યારે જીવને ભગવાનનો મેળાપ થાય છે અને નિષ્કુળાનંદ સ્વામી કે ત્યારે એને મળાય છે એ વિના મળાતું નથી આગળ સ્વામી પદ 28ની અંદર મહારાજનો મહિમા વર્ણવતા લખે છે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે વડી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે વડી રાજ એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે ધામ ધામ ના જે રે નાર હજુર રે છે જોડી હાથ ને રે કરી આરત સુ ઉચ્ચાર શિષ નમાવે છે નાથ ને રે શિવ બ્રહ્મા ને સુરેશ દેવ દેવ રે છે ડરતા રે જેની આજ્ઞામાં અહોનિશ શશી સૂરજ રે છે ફરતા રે કંપે કાળ માયા મન માયા અતિ ઘણું અંતર મારે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડર ને તેના ડર મારે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડર ને તેના ડર મારે નિષ્કુળાનંદ સ્વામી આ પદ 28માં લખે છે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે આ ભગવાન આ મહારાજ આ ભગવાન સ્વામિનારાયણ આપણને એવા મળ્યા છે જે બધાયના શ્યામ છે કહેતા બધાયના ઉપરી છે વળી રાજ એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે જેટલા ધામ છે એ ધામના અધિપતિઓ મહારાજે નિમેલા છે અલગ અલગ નિમેલા છે પરંતુ એ બધાય ધામ અને ધામીઓ મહારાજના આધારે છે મહારાજ જેવું કોઈ નથી ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રહે જે ધામ ધામના રહેવાવાળા છે
એ બધા હાથ જોડીને ઊભા છે. શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્યથી સૌથી વિશેષ જો જીવાત્માઓને કંઈક આપ્યું હોય તો બે વસ્તુ સૌથી વિશેષ આપી છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો મત છે, પૂર્વે અવતારોએ કલ્યાણ કર્યું પણ કારણ શરીર સહિત કર્યું હોય ને સ્વામી કે એવું લાગે. જ્યારે શ્રીજી મહારાજે જે કલ્યાણ આપ્યા છે આત્યંતિક કલ્યાણ આપ્યા છે, જીવને ભ્રમરૂપ કરીને અક્ષરરૂપ કરીને ક્યારેય પણ જીવાત્માની અંદર બીજો કોઈ દોષ દેખાય નહીં એવો શુદ્ધ ચૈતન્ય કરવાનું કાર્ય શ્રીજી મહારાજે કર્યું છે. અને બીજું કાર્ય એવું અનન્ય કાર્ય કર્યું છે જે આજ સુધીના અવતારોએ નથી કરી શક્યા અને કોઈ પણ ન કરી શકે એવું કાર્ય મહારાજનું બીજું એ છે, પોતાના સ્વરૂપની સર્વોપરી ઓળખાણ આપવી, જે આજ દિવસ સુધી કોઈ અવતારો કે કોઈ મહાપુરુષો નથી કરી શક્યા મહારાજના પ્રગટ થતાં પહેલાં એ મહારાજે કર્યું છે. ત્રીજું એક અગત્યનું મહારાજે એવું પણ કાર્ય કર્યું છે કે મૂર્તિમાં જે જોડાવું એની જે વાત એ શ્રીજી મહારાજ સ્થાપિત આ સંપ્રદાયની અંદર જે વાત છે, મૂર્તિને વિશે વૃત્તિ રાખવી, મૂર્તિમાં જોડાવું, તિલચિહ્નોનું ધ્યાન, મૂર્તિમય થવું, આ બધી વાત એ શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી લઈને પધાર્યા, જે પૂર્વે ક્યારેય પણ એવી વાતો સાંભળવામાં આવી નથી. એવા મહારાજે અલૌકિક પોતાના કાર્ય કર્યા, મહારાજે પોતે સર્વોપરિતા પોતાની સ્થાપિત કરી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એકાંતમાં બેસી બેસીને વિચાર કર્યા કરવો કે આવા મહારાજ ક્યાં અને હું ક્યાં, આવા મોટા મહારાજ મને મળી ગયા એ જ મારા મોટા ભાગ્ય છે, બસ જીવનમાં અહોભાવમાં જીવવું એનાથી મોટું જીવન જીવ્યાનો કોઈ લાભ નથી. સદાય આપણને અહો અહોપનું થયા કરે, જેમ કોઈ લોભિયાને ધન મળે અને એને અહો અહો થાય, કામીને જેમ સ્ત્રી મળે ને એને અહો અહો થાય, સ્વાદ્યાને જેમ સારા ભોજન મળે ને એને અહો અહો થાય, એમ આપણને આવા મોટા નાથ મળ્યા, આપણને આવા મોટા મહારાજ મળ્યા, આપણને આવા મોટા સ્વામી મળ્યા, આપણને અક્ષરાધિપતિ મળ્યા, એ અક્ષરાધિપતિની પ્રસાદીની વસ્તુઓના દર્શન મળ્યા, એના મુખ તો મળ્યા, એનો અહો અહોપણું, બસ એ અહો અહોપણું સહિત આપણા છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય એનાથી મોટો જીવન જીવ્યાનો બીજો કોઈ લાભ નથી. જગત આખું ઓઈમાનો બાપ કરીને મરે છે, જ્યારે આપણે આ મહારાજ મળ્યાને મુખ તો મળ્યા, એના અહોભાવની અંદર આપણો દેહ છૂટે, આપણા શ્વાસ છેલ્લા ઘૂંટાતા હોય એનાથી વિશેષ કોઈ આપણા માટે મોટી પ્રાપ્તિ નથી. અને એ છેલ્લે અહો અહો તો જ થાય, અંતે યામતિ શા ગતિ, એનો શ્રીજી મહારાજે પ્રથમના 14માં એ જ અર્થ કર્યો છે, અત્યારે જેવી મતિ છે એવી અંતે ગતિ થશે. મહારાજે એમ ન કીધું કે અંતકાળે જેવી મતિ એવી ગતિ. શાસ્ત્રનો મત, ભરતજીને આટલી સાધના કર્યા પછી છેલ્લે જો હરનામાં વૃત્તિ રહી તો ભરતજીને હરનાનો જન્મ આવ્યો. શ્રીજી મહારાજ અંતે યામતિ સા ગતિ એને ફેરવીને એમ કહે છે કે જેવી અત્યારે મતિ છે, યામતિ સા ગતિ અંતે, જેવી અત્યારે મતિ છે એવી ગતિ થશે અંતકાળે, એ શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. એટલે અત્યારે આપણે એ ઘૂંટ્યા કરીશું કે મહારાજ આવા મોટા મળ્યા છે તો એ આપણને અંતકાળે પણ ઘૂંટાશે. મહારાજ વરતાલની અંદર બિરાજમાન હતા, હરિમંડપમાં થાળ જમીન મહારાજ પીતાંબર પહેરીને ત્યાં બેઠા હતા અને એક સાદડી ઉપર મહારાજ બેઠા હતા. એટલે એ સમયે ઝવેર ભગત ત્યાં આવ્યા, મહારાજને દંડવટ કરીને પગે લાગ્યા, સામા બેઠા. મહારાજને પૂછ્યું, મહારાજ અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે મહારાજ કે પીતાંબર પહેરીને સાદડી પર બેઠા છે અક્ષરધામમાં, એવી મૂર્તિ અક્ષરધામમાં છે. હવે ઝવેર ભગતને સંશય થયો કે ભગવાન વરતાલમાં સાદડી પર બેઠા છે પણ અક્ષરધામમાં સાદડી પર બેઠા હોય. મહારાજ મને દયા કરીને મૂર્તિ દેખાડો, હાલો. એટલે મહારાજે સમાધિ કરાવી, અક્ષરધામમાં ગયા, તેજોમય સિંહાસન ઉપર શ્રીજીને દીઠા ત્યાં, અને સિંહાસનને ફરતા અનંતકોટી મુક્તોને જોયા, એમને મનમાં આશ્ચર્ય પામી ગયા.
ત્યાંય મારા સાદરી પાથરીને બેઠા હતા એમ એને દેખાનું. મહારાજે એને દ્રષ્ટિ કરીને જગાડ્યા ત્યારે ઉઠીને મહારાજને દંડવટ કરવા લાગ્યા અને બોલ્યા, મહારાજ આ મૂર્તિમાં એ મૂર્તિમાં જે અક્ષરધામની મૂર્તિ છે એ અને આ તમારી મૂર્તિ છે એમાં એક રોમનોય ફેર નથી. ત્યાં મહારાજે વાત કરી, હજી તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે, કોઈ શંકા રાખતો નહીં. ત્યારે એને પૂછ્યું, મહારાજ બીજા ધામની મૂર્તિઓમાં અને અક્ષરધામની મૂર્તિમાં કેટલો ફેર છે એ કહો, અને તમારો જે રહસ્ય અભિપ્રાય હોય મને કૃપા કરીને કહેજો. ત્યારે મહારાજે કહ્યું, કોટી સૂર્યના જ તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે. કોટી સૂર્યનું તેજ એટલે કે કરોડો સૂર્યનું તેજ ભેગું કરીએ એનાથી કરોડો ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે અને તેથી કોટી ગણું તેજ ગોલોકના મુક્તમાં છે અને તેથી અનંત ગણું તેજ અક્ષરના મુક્તના એક રોમને વિશે છે અને તેથી અનંત ગણું તેજ અક્ષરધામની જે ભૂમિ તેમાં સોપારી રહે એટલા ભાગમાં છે. વિચારો, કરોડો સૂર્યનું તેજ ભેગું કરો એનાથી કરોડ ગણું વૈકુંઠના મુક્તનું તેજ, એનાથી કરોડ ગણું ગોલોકના મુક્તનું તેજ, એનાથી કરોડ ગણું તેજ ભેગું એવા ગોલોકના મુક્તનું કરીએ તો અક્ષરધામના મુક્તના એક રોમની અંદર સમાઈ જાય એટલું અક્ષરધામના મુક્તના રોમનું તેજ છે, રોમમાં તેજ છે. અને એવું અનંત ગણું તેજ ભેગું કરીએ તો એ અક્ષરધામની સોપારી જેટલી ભૂમિમાં બધું સમાઈ જાય અક્ષરના મુક્તનું તેજ. અને એવા અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ એવી સોપારી જેટલામાં તો અક્ષરધામના મુક્તોના એક રોમના કરોડ ગણું તેજ સમાઈ જાય એવા અક્ષરધામનો જે પ્રકાશ એ બધો ભેળો કરીએ તો ભગવાન સ્વામિનારાયણના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ ન આવે, એક રોમના કોટીમાં ભાગમાં પણ ન આવે. કહેતા ભગવાન એવા સર્વસમર્થ છે. મહારાજ કે અમારા એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ ન આવે એવા અમે છીએ, તે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દસ દસ મૂર્તિઓ છે તેમાં છ સગુણ છે અને ચાર નિર્ગુણ છે અને દસે અવતારના ધામ પણ છે. ત્યારે ઝવેર ભક્તે પૂછ્યું, મહારાજ એ ધામ કે ઠેકાને હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શ્રીકૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે, લક્ષ્મીનારાયણનું શ્વેત વૈકુંઠ ધામ છે, વાસુદેવનું શ્વેતદીપ ધામ છે, નરનારાયણનું બદ્રિકા આશ્રમ ધામ છે, બ્રહ્માનું સત્યલોક છે, વિષ્ણુનું રમા વૈકુંઠ છે, શિવનું કૈલાસ છે, અનિરુદ્ધ શંકરસમ ને પ્રદ્યુમ્ન એ ત્રણેના ધામ મેરુ પર્વત ઉપર છે. તે સાંભળીને ઝવેર ભક્તે પૂછ્યું, મહારાજ એ ધામના અધિષ્ઠાતન તેના મુક્ત એ અક્ષરધામને પામે કે ન પામે? આજે તમે ધામો કીધા, એ ધામોના જે અધિપત્યો છે અને એ ધામોના જે મુક્તો છે એ ક્યારે અક્ષરધામને પામે કે ના પામે? ત્યારે મહારાજે કહ્યું, આત્યંતિક પ્રલયમાં તે ધામ રહેતા હશે કેમ એ કૃપા કરીને કહો. ત્યારે મહારાજે કહ્યું, બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય ત્યારે તે ધામના અધિપતિ તેમના મુક્ત તે અક્ષરધામમાં જાય છે અને અહીં અમે આવ્યા છીએ તો અમારી ઉપાસના સમજવા અહીં સર્વે ધામના અધિપતિ અને એમના મુક્તો આવેલ છે. તે એક રૂપે અહીં આવેલ છે અને બીજે રૂપે ત્યાં ધામમાં પણ છે. મહારાજે કહ્યું કે એ અધિપત્યો છે એને જ્યારે બ્રહ્માંડની આયુષ્ય પૂરી થાય ત્યારે એ લોકો અક્ષરધામને પામે, પણ ફરીથી જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાની થાય અને આ બધું સર્જન થાય સ્થિતિ થાય ત્યારે ફરીથી એમાં જોડાય છે. પણ એ લોકો બીજા સ્વરૂપે કરીને ત્યાં રહ્યા થકા અહીં આવે છે. ગોપાળન સ્વામીની વાતોમાં પણ છે કે જે કોઈ ઈશ્વરોને આ પૃથ્વી પર શ્રીજી મહારાજ પ્રગટ થાય ત્યારે ઉપાસના સમજવા માટે આવવું હોય ત્યારે એ લોકો ત્યાં ગાદી બીજાને સોંપીને અહીં આગળ આવે છે
અહીં આવ્યા પછી મહારાજની ઉપાસના સમજીને પોતાનું જે આયુષ્ય બાકી છે એને ત્યાં ભોગવવા માટે જાય છે. એ આયુષ્ય પૂરું કર્યા પછી અક્ષરધામને પામે છે. આટલું દુર્લભ અક્ષરધામ છે. જો આપણે મોટા ઈશ્વરોના સ્વરૂપને ત્યાં આગળ ઈશ્વરોના સ્વરૂપમાં હોઈએ નહીં આવેલા હોઈએ તો અહીં દેહ છૂટ્યા પછી એ ભોગવીને જવું પડે. પણ આપણે તો બહુ સારું છે ભગવાનની કૃપાથી કે આપણે કોઈ ગાદી છોડીને આવ્યા હોય એવું લાગતું નથી. ગાદી છોડીને આવેલા હોય ને એવી મોટી મોટી એને ઐશ્વર્યનો પ્રભાવને બધું બહુ હોય, આપણને ભગવાને કીડી જેવા રાખ્યા છે. એટલે આપણે સીધા ધામમાં જવાના, આપણે હવે કોઈ ગાદી ભોગવવાની નથી. પણ જે મોટા મોટા ઈશ્વરો હોય એ જો અહીંયા આવ્યા હોય તેની આવરદા બાકી હોય એટલું એને ત્યાં ભોગવવું પડે છે, એવું ગોપાળન સ્વામીનો મત છે. એટલું દુર્લભ અક્ષરધામ એ આપણને સહેજે સીધું મળે એ કેવડા મોટા આપણા ભાગ્ય, એનો વિચાર કર્યા કરે, એનું અહોહોપણું વિચાર્યા કરે. જીવ બીજા બધાનું અહોહોપણું વિચારે છે. રૂપિયા મળે તો અહોહો થાય છે, અમેરિકા મળે તો અહોહો થાય છે, કોઈ પણ આ લોકનું કંઈ પણ પ્રાપ્તિ થાય તો જીવ એને વારે વારે વાગોળે છે, વારે વારે વાગોળે છે. તમે જો આપણે ગૃહસ્થ આશ્રમમાં તમે છો, લગ્ન પ્રસંગો તમારે કોઈ સાથે સેટિંગ થઈ ગયું હોય ને બધું સરસ રીતે નક્કી થઈ ગયું હોય તો લગ્ન પૂરા થતાં સુધી રોજ શું વાતો કરે, નક્કી થઈ ગયું બહુ સારું થયું, નક્કી થઈ ગયું બહુ સારું થયું. એ પતી જાય પછી કે બહુ સારી રીતે લગ્ન પતી ગયા. એ થઈ ગયું એના પછી બે જણ સેટ થઈ ગયા તો કે બંને બહુ સેટ થઈ ગયા, એની વાતો કરે વરહુદી. સેટ થઈ ગયા ને એમાં દીકરા દીકરીઓનો જન્મ થયો તો દીકરા દીકરીઓ આવ્યા. ટૂંકમાં જેટલું આ લોકનું મળે છે એનું અહોહો ભાવથી રટન થાય છે. એનાથી કરોડો ઘણો મોટા સંતો કહે છે કે પરલોકનું જે મળ્યું છે, અક્ષરધામનું જે મળ્યું છે એનું રટન કરવાનો પણ એટલો જ અભ્યાસ રાખો. આ લોકનું છે એ તો કદાચ પ્રારબ્ધને વશ થઈને મળી જાત, એ તો ના સત્સંગી થયા હોત, ના ભગત થયા હોત, ના સત્સંગમાં આવ્યા હોત તોય મળી જાત. પરંતુ અક્ષરધામનું જે આ બધું ભાથું મળ્યું છે એ ક્યારેય ન મળત. આ તો એક ડ્રો લાગ્યો ને એની અંદર આપણો આપણને ચાન્સ મળી ગયો. આવું વિચારીને નિષ્કુળાન સ્વામી કે રોજ મહારાજનો મહિમા વિચારો કે આવા મોટા મહારાજ મને ક્યાંથી. નિષ્કુળાન સ્વામીનું એક આખ્યાન છે કે નિષ્કુળાન સ્વામીને જ્યારે અંતકાળ સ્વામીનો હતો અને ત્યારે નિષ્કુળાન સ્વામીને લેવા માટે સૌ પ્રથમ રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા છે. સ્વામીને રામાનંદ સ્વામીના દર્શન થયા એટલે નિષ્કુળાન સ્વામી ધોલેરામાં હતા. સ્વામીએ કીધું કે હું તો મહારાજ ભેળા આવીશ, મહારાજ ભેળા આવીશ, જો મને મહારાજ લેવા આવે તો મહારાજની ભેળા આવીશ, બાકી મારે હમણાં આવવું નથી. જ્યારે નિષ્કુળાન સ્વામીએ આવું કીધું એટલે થોડો સમય થયો અને પછી દર્શન. નિષ્કુળાન સ્વામીને રામાનંદ સ્વામીએ પૂછ્યું આવીને કે આવવું છે તો કે મહારાજ આવશે ત્યારે આવીશ. પછી સ્વામીને એટલી ખબર પડી ગઈ કે હવે ચોક્કસ મહારાજ આવવાના છે એટલે સ્વામીએ ગોંડળના કડિયા દમાને પૂછ્યું કે કેટલું કામ અધૂરું છે. એટલે પેલો દમો મિસ્ત્રી હતો, એને કહ્યું સ્વામી આવતીકાલે કામ પૂરું થઈ જશે, કાલે પૂરું થશે. એટલે સ્વામીને ખબર પડી ગઈ કે હવે રામાનંદ સ્વામીએ મને દર્શન આપ્યા છે એટલે મહારાજ મને તેડવા આવવાના તો ખરા. રામાનંદ સ્વામી એ દિવસ આવ્યા તો ખરા, નિષ્કુળાન સ્વામી ના લઈ ગયા, પણ એક ઘંટિયો બળદ હતો એને ધોલેરાથી એના જીવને લઈ ગયા. પછી વળતે દિવસે નિષ્કુળાન સ્વામી સવારમાં ભંડારી સાધુને બોલાવ્યા, મોટા સંતો હતા ને જાણી જાય, બોલાવ્યા અને કીધું કે આજે વહેલી રસોઈ કરી દેજો અને વહેલા બધા જમી લેજો, મારે બપોરે દેહ મેલવો છે. બોલો કેટલા સમર્થ, મારે બપોરે દેહ મેલવો છે. જાણે આપણે બસમાં પ્લેનમાં ક્યાંક જવું હોય ટિકિટ લઈને, એવું સ્વામીએ કીધું મારે બપોર દેહ મેલવો છે, બધા વહેલા જમી લેજો. પછી 10 વાગવાનો સમય થયો ત્યારે મંદિરમાં ગયા અને આરસની સામું જોઈને હાથ ફેરવીને રાજી થયા. પછી મદન મોહનજી અને મહારાજના દર્શન કરીને આસને આવીને બેઠા, રાજભોગની આરતી થઈ હરે થયા
એટલે બધાય સંતો જમવા ગયા, જમીન સ્વામી પાસે આવીને બધા બેઠા. 12 વાગ્યા એ સમયે શ્રીજી મહારાજ વિમાન લઈને સ્વામીને તેડવા આવ્યા. એ વખતે મંદિરમાં બધે તેજ તેજ થઈ ગયો. સાધુ બ્રહ્મચારી પાર્ષદો હરિજનો બધાએ આ જોયું. શ્રીજી મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું, શ્વેતદીપની ગાદી ખાલી થઈ છે તો ત્યાં જાશો? શ્વેતદીપના મુક્ત નહીં, અધિપતિ, ગાદી ખાલી છે શ્વેતદીપની, જાશો ત્યાં? તો ત્યાં તમને મૂકી દઉં, થોડો સત્સંગ ન્યા કરાવજો, 64 પદી ન્યા લખજો, શ્વેતદીપમાં મૂકી દઈએ. ત્યારે સ્વામી કે, મહારાજ હું પ્રથમ ત્યાં હતો માટે હવે ત્યાં જ આવું નથી, હવે તો તમારી ભેગો અક્ષરધામમાં આવીશ. એમ કહીને સ્વામી 1903ની અષાઢવદી નોમને દિવસે અક્ષરધામમાં ગયા. પણ શ્વેતદીપની ગાદી ઉપર જ્યારે સ્વામીને બેસવા માટે કીધું ત્યારે સ્વામીએ પોતાના વૃત્તાંતથી શું કીધું કે હું તો ત્યાં પહેલાં હતો. તો ઘણી વખત આવા ચરિત્રો વાંચીને શંકા થાય કે અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર પધાર્યા તો પછી સ્વામી એમ કે છે કે શ્વેતદીપની અંદર હું ગાદીએ બેઠો હતો. તો મોટા પુરુષોના ચરિત્રો આપણા ઉપદેશને અર્થે હોય છે. એ ક્યારેય પણ કોઈ ગાદીઓમાં બંધાના નથી, એ ક્યારેય પણ કોઈ જગ્યાએ બેઠા નથી, એ કોઈ જગ્યાએ ફસાયેલા હોતા નથી. પરંતુ મોટા પોતાના વૃત્તાંતથી આપણને ચેતવે છે કે તમને બધાને મહારાજ લેવા આવે અને મહારાજ લઈ જાય ત્યારે મહારાજ ઘણીક વખત આપણી સાથે સંતા કુકડી રમી લે છે. આવી ભગવાનને ટેવ છે. ભગવાન જ્યારે આપણને વિમાનમાં બેસાડીને લઈ જાય એમાંય જેને જેટલો નિશ્ચય પરિપક્વ હોય એની ભગવાન ઘણીક વખત થોડી ઘણી પરીક્ષા લેતા હોય. અને ભગવાન ના જોવું હોય ને આપણે તોય આંખ ખોલીને બતાવે, બારી ખોલીને બતાવે વિમાનમાંથી, જો આ સ્વર્ગ આવ્યું, જો આ સૂર્યનો લોક આવ્યો, જો આ બ્રહ્માનો લોક આવ્યો. ત્યાં ઉતારે ખરા, હેઠાય ઉતારે. હવે ન્યા પેલા બધા ઈશ્વરો હોય એ તો આપણે તો અક્ષરધામના મુક્ત થયેલો જીવ હોય ને એનો બહુ મહિમા સમજે. ભગવાનની જેમ પૂજા કરે, મહારાજની પૂજા કરે, એની પૂજા કરે, મહારાજને પ્રાર્થના કરે આપણી સામે કે જો મહારાજ અહીંયા આગળ અમને મૂકતા જાઓ ને તો સત્સંગ અમને કરાવે ને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવે. તો મહારાજ કે એમને રહેવું હોય તો મને કંઈ વાંધો નથી. અને એમાં જો આપણને ન્યાનું ગમી જાય તો મહારાજને આપણે, મહારાજ પૂછે રહેવું છે તારે, તમે કહો તો રહું મહારાજ. તો મહારાજ કે સારું તે લે રે, અને પછી ભાગે મહારાજ. પછી બરાબર આપણને વિયોગ થાય ને દુઃખ થાય ને એમ થાય કે ક્યાં ફસાનો અહીંયા આગળ. અને પછી પાછું મહારાજને સંભાળીએ ત્યારે કેટલા યુગો યુગાંતરે મેળ પાછો અક્ષરધામનો પડે. એવું આપણને કોઈ જગ્યાએ અક્ષરધામ સિવાય બીજા કોઈ ધામમાં આપણે ફસાઈએ નહીં. એના માટે સ્વામી લખે છે, એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે, વડી રાજ એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. એ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ ઓરા ધામમાં રહેવું નથી. એ અક્ષરધામના મુક્તોની પંક્તિ સિવાય બીજા કોઈ મુક્તની પંક્તિમાં બેસવું નથી. ઠેક ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા જે મહામુક્તો છે એની ભેગા જઈને બેસવું છે. શ્રીજી મહારાજ કે આ દેહે કરીને હવે અક્ષરધામ સિવાય બીજા કોઈ ધામમાં જવું નથી, આવો નિર્ધાર કરો. ગુણાદિતાનંદ સ્વામી કહે છે, આપણે તો ઠેક અક્ષરધામમાં પૂગવું છે પણ કોઈ ઓરા ધામમાં રહેવું નથી, આવો સંકલ્પ કરવો. જો સંકલ્પ આપણો બળ્યો હશે, જો આપણો વિચાર બળ્યો હશે, જો આપણું લક્ષ્ય જો ઊંચું હશે તો શ્રીજી મહારાજ આપણને એવું આપીને જ રહેશે. પણ આપણે જો એવું વિચારશું, થયું તો થયું, ના થયું તો કાંઈ નહીં, જ્યાં પહોંચ્યા ત્યાં બધું હરખું જ છે ને, જ્યાં પહોંચ્યા ત્યાં, તો એ વાત નહીં બને. પણ જે એમ વિચારશે કે મારે તો મહારાજ સિવાય બીજું કાંઈ ના જોયે, મહારાજ સુધી પહોંચવું છે, તો મહારાજ ઠેક સુધી આપણને પહોંચાડશે. કાલોલમાં કંજરી ગામ છે, ત્યાંના લક્ષ્મીદાસ શેઠ હતા, બહુ સારા સત્સંગી, બહુ સારા હરિભગત, મહારાજનું ખૂબ સારું ભજન કરે. પોતે એવો વિશ્વાસ હતો કે મારો અંતકાળ આવશે ને મહારાજ મને લેવા આવશે.
અને આ વાત તો વાલા ભક્તો હૃદયમાં રોજ ઠચ કરવી કે મારી માટે મૃત્યુ છે એ ભય નથી, મૃત્યુ તો મારી માટે ભગવાનના ધામનો દરવાજો છે, મૃત્યુ છે એ તો મારો પુરુષોત્તમ નારાયણ સાથેનો અખંડ સ્વયંવર છે, એ તો એક મોયરું છે, એની અંદર મારે પુરુષોત્તમ નારાયણ સાથેનો અખંડ સંબંધ રહેશે, દેહ ઇન્દ્રિયો અંતઃકરણના બિલકુલ ભાવ ટળશે અને મને બ્રહ્મય તનુ મહારાજ આપશે, મારી સાથે અખંડ વરસે અને અખંડ મને પોતાની પાસે રાખશે, એ મારી માટે તો બહુ મોટો સ્વયંવર છે એવું ભગવાનના ભગતને લાગે છે. કારણ કે ભગવાનનો ભગત વિચારે છે કે આ દેહ છે એ પડવાનો તો છે જ, આ મૃત્યુ લોક છે એટલે આની અંદર જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ છે. ભગવાનનો ભક્ત ક્યારેય મૃત્યુથી ડરતો હોતો નથી, એ તો મૃત્યુને ખાલી એટલું જ વિચારે છે કે મારું મૃત્યુ આવતા પહેલાં મહારાજને ગમું એવો થઈ જાઉં, એના જે શ્વાસ છે એના જે દિવસો છે. મહારાજે મધ્યના 62માં કીધું, 5 દી મોડા મરવું પણ પાકા થઈને મરવું, એનો ઈશક તો આટલો જ હોય છે કે મારી કોઈ કસર ન રહી જાય, મારા ઇન્દ્રિયો અંતઃકરણની અંદર મને કોઈ જગ્યાએ બંધન ન રહી જાય, મને વિષયોની અંદર કોઈ જગ્યાએ બંધન ન રહી જાય, એવું મારે ભગવાનનું ભજન કરીને મોટા સંતના રૂડા આશીર્વાદ મેળવીને એમની કૃપા મેળવીને એમનો ઉપદેશ મેળવીને એમની કથાવાર્તાને સાંભળીને મારે મારા આત્માને છતે દેહે બ્રહ્મરૂપ કરવો છે. આવા ઈશકમાં એને 5 દિવસ વધારે જીવવાની ઈચ્છા થાય એ વાત નોખી છે, પરંતુ ભગવાનના ભક્તને એટલી હંમેશા તૈયારી જોઈએ કે ગમે ત્યારે મહારાજનું વિમાન આવે ત્યારે તૈયાર જ જોઈએ. એને ક્યારેય પણ કોઈ પણ કામ અધૂરું ના રહે, મારે આટલું કામ બાકી છે, જ્યારે મહારાજ આવે ત્યારે મારા બધા જ કામ પૂરા થયા છે, આપણા આધારે આ લોક નથી ભગવાનના આધારે છે, આપણે નહોતા તેદી પણ બધું થાતું, આપણે છીએ તો પણ થશે અને આપણે નહીં હોય તો પણ બધું જ થવાનું છે. આટલી ગાંઠ આપણા હૃદયમાં બહુ પાક્કી મારીને રાખવી, કરવું ઘટે બધું કરવું, કરવું ઘટે બધું કરવું. અમે ત્યાગાશ્રમમાં, તમે ગૃહસ્થાશ્રમમાં, અમારે સત્સંગની સેવા, તમારે સંસાર અને સત્સંગ બંનેની અંદર રહીને કાર્ય કરવું પડે, બધું જ આપણે કરવાનું છે, પરંતુ આપણી પાસે બહુ પાક્કી ગણતરી હોવી જોઈએ. હું નહોતો તેદી થાતું, હું છું તો પણ થાય છે ને નહીં હોઉં તો પણ થશે, કેવી રીતે ગણતરી થાય? તો આપણે બહુ અગત્યના પાર્ટ કોઈ વ્યક્તિઓને ગણેલા હોય, એવા વ્યક્તિઓ જેદી હતા તેદી કાર્ય થતું, એ નથી તો પણ કાર્ય થાય છે એવું આપણે જોઈએ છીએ આપણી આંખોએ, તો આપણે પણ અગત્યના વ્યક્તિ હોઈશું, છતાં પણ આપણે નહીં હોય તો પણ એ થશે. અને એવા વિશ્વાસે સહિત અને અનાસક્તિએ રહિત થઈને, એની અંદર અનાસક્તિ રૂપ થઈને પછી જો આપણે રહીએ તો જ્યારે મહારાજ આવે ત્યારે આપણને કઠણ ના પડે. એ કંજરીના લક્ષ્મીદાસ એવા હતા કે એને અંતકાળે ભગવાન લેવા આવશે આવો વિશ્વાસ હતો. જેને પંચવર્તમાન પાડ્યા હોય, જેને મહારાજની ઉપાસના દ્રઢ રાખી હોય, જેને ક્યારેય પણ કોઈના દ્રોહમાં નથી પડ્યો અને જે સહજ રીતે પોતે ભગવાન ભજતો રહ્યો છે, એને તો વિશ્વાસ અખંડ એવો રાખવો જ કે મહારાજ આવવાના જ છે. આપણે ખોટું બટન દબાવવું નહીં, ખોટું બટન દબાવીએ નહીં તો જે કામ જેમ થવાનું છે એમ થાય જ. કંજરીના લક્ષ્મીદાસ શેઠ એને મંદવાડની અંદર નરનારાયણ દેવે દર્શન આપ્યા. બીમાર હતા, બહુ દુઃખ હતું શરીરમાં, અને બસ હવે એમ હતું કે ભગવાન આવે ને મારું શરીર છોડાવે. જ્યારે શરીરમાં શરીર સાજું હોય ને ત્યાં સુધી બહુ સારું લાગે, ત્યારે ભારરૂપ ના લાગે, દોડાતું હોય, ચલાતું હોય, ખાધેલું પચી જતું હોય, ઊંઘ હારી આવી જતી હોય તો ત્યાં સુધી સારું લાગે, પણ જ્યારે શરીરની અંદર અનંત પ્રકારના રોગ આવે ત્યારે આ શરીર છે ને એટલું ભારે લાગે, અને કોને લાગે? ભગવાનના ભગતને લાગે. એને એમ થાય કે હવે આ શરીર છૂટે તો સારું છે. ઘણી વખત એવું ભગવાનના ભક્તને મહારાજ ચોખ્ખા કરવા માટે એવો રોગ પ્રેરે તો એટલું બધું દુઃખ આવે, એટલું બધું દુઃખ આવે. ભગતે ઈચ્છે ને આજુબાજુવાળા ઈચ્છે કે હવે દેહ છૂટી જાય તો સારું, એટલું દુઃખ હોય.
કંજરીના લક્ષ્મીદાસ શેઠને મંદવાળ છે, અતિશય મંદવાળ છે, અને એમાં નર નારાયણ દેવે દર્શન આપ્યા અને એમ કીધું. શેઠે પૂછ્યું કે મહારાજ તમે કેવા, તમે કેવા? ત્યારે એ કે અમે ભગવાન છીએ અને તમને તેડવા આવ્યા છીએ. ત્યારે શેઠ કે મને ક્યાં ધામમાં લઈ જશો, તમે તેડવા તો આવ્યા છો પણ તમારું આ પ્લેન કઈ જગ્યાએ જાય છે મને કહો તો. ત્યારે એ કે અમારું ધામ બદ્રિકા આશ્રમ છે, ત્યાં તમને લઈ જઈશું. શેઠ કે મેં સ્વામિનારાયણની યથાર્થ આજ્ઞા પાડી છે, ભજન કર્યું છે, મને સ્વામિનારાયણના નિશ્ચયમાં ફેર નથી, મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો આવીશ, બાકી મારે તમારા બદ્રિકા આશ્રમમાં આવવું નથી. ધામ જ છે બદ્રિકા આશ્રમ, ત્યાં આગળ મુક્તો સૂક્ષ્મ દેહના ભાવને ટાળે છે. બદ્રિકા આશ્રમ અને શ્વેતદીપ એ જીવની શુદ્ધિ માટેના ધામ છે. ત્યાં સૂક્ષ્મ ભાવને ટાળે છે, સૂક્ષ્મ દેહના ભાવને ટાળે છે, અને શ્વેતદીપના મુક્તો છે નિરન્ન રહ્યા થકા કારણ ભાવને ટાળે છે. એટલે મહારાજ પણ કોઈકને ચોખ્ખો કરવાની જરૂર પડે અને લાગે કે આને એડમિશન અત્યારે બદ્રિકા આશ્રમમાં કે શ્વેતદીપમાં આપવા જેવું છે, તો મહારાજ એવું મોટા સંતો ગોપાળન સ્વામી આદિકની વાતોમાં પણ આવે છે અને મોટા સંતોનો પણ મત છે, એક વખત ભગવાન અક્ષરધામ બતાવી દે. અક્ષરધામ બતાવી દે એટલે જોયું હોય એટલે ભૂલાય તો નહીં કોઈ દી. અને કારણ કે અક્ષરધામ જેવું કોઈ ધામ જ નથી, અક્ષરધામને કોઈની ઉપમા આપી શકાય એવી નથી, અક્ષરધામની અંદર જેવું છે એવું ક્યાંય નથી. એટલે એકવાર જીવ જોવે અને જોયા પછી અનુભવે અને અનુભવ્યા પછી એને મૂકે બદ્રિકા આશ્રમમાં કેવું લાગે. કોઈને અમેરિકાના વિઝા આપો, અહીંયા આગળ એને પીઆર કરી દો, અહીંયા આગળ આમ રહેતો થાય ને એની સુવિધા ને બાથરૂમને બધામાં નાતો ધોતો ને બધું થાય, અને પછી એને ઇન્ડિયાની ડંકીએ નાવા મોકલી દો તો શું થાય? અહીંના બાથરૂમમાં નાયો હોય અને પછી આવે કે ભાઈ એનું પીઆર તમારું પાછું જ્યાં ડંકીએ નાતા હતા ન્યા ફૂકો પાછા, તો એને ન્યા જાય અને પેલાને કહેવામાં આવે કે આ તો ફાઇલ તમારી વહેલી અમારાથી ખુલી ગઈ, તમારી તો 2030માં ખોલવાની હતી, એટલે આ આપેલું પાછું આપો અને 2030માં આવજો પાછા કોન્સ્યુલેટમાં. તો ઓલાને શું થાય? ત્યાં સુધી રોડ ડંકીએ નાઈ ને તો અહીંનું બાથરૂમ જ સાંભળે, અહીંનું બધું જ સાંભળે, અહીં જેટલી સુખ સુવિધા જે કોઈ ભોગ ભોગવ્યા છે બધું સાંભળે. એમ મહારાજ પણ પોતાના ભક્તનું અહિત ના કરે, અક્ષરધામ બતાવી દે એટલે જોરદાર બધું ન્યાનું બતાવે ને પછી નાખે બદ્રિકાશ્રમમાં બોરડી નીચે, જા બોર ખા તપ કર ને ચોખ્ખો થા. તે પછી બોરડી નીચે યાદ આવ્યા કરે ખરું ઓલું જોયું તું એ મુક્તો ને કેવી શાંતવાળી, કેવી શાંતિવાળી સભા, કેવું મહારાજનું સ્વરૂપ, ન્યા રહ્યો તો કહો ઓલું સંભારે જરૂર પડે તો. આ તો કોને કે ભગવાનનો ભગત અહીં ગુણબુદ્ધિથી હાલ્યો જતો હોય એને, જે ચોખ્ખો થવા માટે મહેનત કરે છે રાત ને દિવસ, જે અહીંયા આગળ ઝાકતો છે સદાય સદગુરુના સહારે 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 સદાયને માટે, જેને એમ છે કે મારે તો બસ ચોખ્ખા થઈને મહારાજને પામવું છે એની માટેની આ વાત નથી, પણ અહીં આગળ લેર કરે છે બસ આલ્યો જાય છે, કાંઈ વિચાર નહીં કંઈ નહીં, ખોટું કાંઈ નથી કરતો, આલ્યો જાય છે વિચાર વિના. ચોખ્ખું થવું છે એવો નિર્ધાર નહીં, મારે ઠેક અક્ષરધામમાં પૂગવું છે એવો નિર્ધાર નહીં, થયું તો થયું ના થયું તો કાંઈ નહીં, પણ બેઠા છે બસ, ખોટું કાંઈ કરવું નહીં, નાલ્યા જાય છે. તો એને કદાચ ભગવાનને જરૂર પડે તો આ ચક્કીમ નાખવા પડે, એવું મહારાજનો મત છે, મોટા સંતોનોય મત છે અને શ્વેતદીપમાં પણ મૂકે છે. પછી જ્યારે ન્યા પેલું હંબારી હંબારીને ચોખ્ખો થાય, ચોખ્ખો હાનાથી થઈ જાય, ઓલું હંભારવાથી જ ચોખ્ખો થઈ જાય, ઓલું સુખ હંભારે ને ડંકીએ નાતો હોય પણ રોજ અમેરિકાનું બાથરૂમ હંભારે ને, તે 2030માં બાથરૂમની પ્રાપ્તિ થઈ જાય એને પાછી, એટલે એમાં જ એને કેટલું સુખ આવી જાય ને, આ રોજ હંભારીને સુખ આવે, એમ એને શ્વેતદીપ બદ્રિકાશ્રમમાં અક્ષરધામનું સુખ હંભારે એના દ્વારા જ એનો જીવ ચોખ્ખો થતો જાય. જો એ જ સુખને આપણે અહીં સંભારવાની ટેવ પાડી દેશું કે તેજ તેજને તેજને મધ્ય મહારાજને મહારાજના મુક્તો, મહારાજ કે અમારી વૃત્તિઓ સદાય હૃદય આકાશને વિશે પાછી ફરીને જતી રહે છે,
મધ્યના તીરમાં મહારાજ જે કહે છે, અમારા હૃદયને વિશે એકલું તેજ છાઈ રહ્યું છે, તેજને વિશે એક મૂર્તિ છે, એ મૂર્તિની સામે અનંત મુક્તો એક નજરે જોઈને બેઠા છે. લોયાના તેરમામાં મહારાજ કહે છે, અમારી ઉપાસના આવી છે, એક તેજનો રાશિ છે, એ તેજના રાશિને મધ્ય એક મૂર્તિ છે, એની આજુબાજુ અનંત મુક્તોની સભા ભરાઈને બેઠી છે, એને અમે સદાય જોતા રહીએ છીએ. મહારાજ કે અમને એકલું તેજ દેખાય ત્યારે શાંતિ થતી નથી, એ તેજ સહિત મુક્તની સભા જોઈએ, મહારાજની સભા જોઈએ ત્યારે હૃદયમાં શાંતિ થાય છે. ગોપાળાન સ્વામી પણ પોતાની વાતોમાં એમ કહે છે કે પદાર્થ પદાર્થ પ્રત્યે, વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિને ધારીએ ત્યાં તેજે સહિત ધારવા માટેનો અભ્યાસ ભગવાનના ભક્તે કરવો. એ કરતાં કરતાં આપણે બીજે કોઈ જગ્યાએ જવું નથી, અહીં આગળ રહ્યા થકા એને હંભાર્યા કરવા છે, મહારાજને હંભારવા છે, મુક્તોને હંભારવા છે, ધામને હંભારવું છે, તો અહીં રહ્યા થકા જ મહારાજ આપણી બધી કસરો ટાળી દેશે. જ્યારે પણ આપણે થોડોક આપણને ટાઈમ મળે, તરત એ મુક્તો મહારાજ સાથે કેવું સુખ લે છે એના વિચારો કરીએ, ધામની અંદર મહારાજને મુક્તોનો સંબંધ કેવો છે એનો વિચાર કરીએ, આ પૃથ્વી પર રહેલા મુક્તને મહારાજને કેવો સંબંધ, મનુષ્ય આકારે અહીં રહ્યા હોય છતાં પણ એને મહારાજને કેવો સંબંધ એનો વિચાર કરીએ. એ વિચારોમાં રહેવાથી આપણી વૃત્તિઓ એમય થાય છે, અને આપણી વૃત્તિ જેમય થાય છે એ વસ્તુની આપણને અનુભૂતિ થાય છે. જેમાં વૃત્તિ રહે એ વૃત્તિ એ આપણને અનુભવ સુધી લઈ જાય છે, અને જ્યારે અનુભવે યુક્ત એનું જ્ઞાન થાય ત્યાર પછી એ સમય એવો આવે છે, પળ એવી આવે છે, આપણને કોઈ પણ પ્રકારનું આ જગતનું બંધન એ બંધન નહીં કરી શકે. પરંતુ પહેલાં આપણી વૃત્તિને પતિવ્રતા કરવી પડશે. આગળ વૃત્તિ વિવાહ ગ્રંથ આવશે ત્યારે સ્વામી વૃત્તિને કેવી રીતે ભગવાનને વરાવવી એના વિશેની ખૂબ સરસ ઝીણવટભરી સમજણ આપશે. આપણી વૃત્તિ વિવાહ, આપણી વૃત્તિ જ્યારે એવી મહારાજમય થશે ત્યારે આપણને મહારાજ સિવાયનું બીજું ગૌણ થતું જશે. મહારાજે જે નામાનું વચનામૃત પ્રથમનું 38મું કીધું છે એમાં આપણું નામું આપણે માણી રાખવું જોઈએ કે મને સત્સંગમાં આવ્યો ત્યારે મહારાજના સંકલ્પ કેટલા હતા, આજે કેટલા છે, ધામના સંકલ્પ કેટલા હતા, કેટલા છે, મુક્તોની એ સભાના સંકલ્પ કેટલા હતા, કેટલા છે, મારી માનસી પૂજાની અંદર મહારાજનું સુખ કેવું હતું, આજે કેવું છે, આનો વિચાર રોજ મુમુક્ષુએ કરવો જોઈએ. જો એ વિચાર અને હિસાબ આપણી પાસે હશે તો આપણને ધામ સુધી પહોંચવું બિલકુલ કઠણ નહીં પડે, બિલકુલ આપણને મહારાજને પામવામાં કઠણ નહીં પડે. જો હિસાબ આપણી પાસે નહીં હોય તો ઘણું કઠણ પડે. માટે અહીં કહે છે, કંજરીના લક્ષ્મીદાસે કીધું, મારે બદ્રિકાશ્રમમાં આવવું નથી, હું તો ઠેક ધામમાં ભૂગવાડો, ન્યા આવીને મારે શું કરવું. નરનારે અંતરધ્યાન થઈ ગયા, તે બીજે દિવસ શ્રીકૃષ્ણ ભગવાને દર્શન દીધા. એમને શેઠને કહ્યું, ચાલો અમારી સાથે, તમને તેડવા આવ્યા છે, આ મંદવાડના દુઃખને છોડો. શેઠ કે તમે કોણ? તો કે હું શ્રીકૃષ્ણ છું. ક્યાં લઈ જશો મને? ગોલોકધામમાં. મારે નથી આવવું, કે હું તો ઠેક અક્ષરધામમાં જવાવાળો. વિચારો, અવતારો આવીને ભક્તને કહે તો પણ ભક્ત તૈયાર ના થાય, એ ભક્તની શ્રીજી મહારાજ પ્રત્યેની ઉપાસના કેટલી મજબૂત હશે. એને મંદવાડના દુઃખ તરફ નથી જોયું, એને કેવળ મહારાજની ઉપાસના બાજુ જોઈ રાખ્યું છે. નહીં તો એમ થાય ને આપણને કે હવે જે લઈ જાય હાલો, નહીંથી તો છૂટા થઈએ, એકવાર તો ઉપડીએ, એમ નહીં. નિષ્ઠા, ભગવાનની નિષ્ઠા આવી. દેહનું દુઃખ મંજૂર છે, બીજાના આપેલા સુખ મંજૂર નથી, શ્રીજી મહારાજનું આપેલું દુઃખ મંજૂર છે. બીજાના આપેલા મેલ મંજૂર નથી, શ્રીજી મહારાજનું આપેલું ઝૂંપડું મંજૂર છે. બીજાનું આપેલી તંદુરસ્તી મંજૂર નથી, શ્રીજી મહારાજને આપેલો મંદવાડ મંજૂર છે. મહારાજની ઉપાસના એટલે મહારાજની ઈચ્છામાં સંપૂર્ણ ઓગળી જવું, એનું નામ ભગવાનની ઉપાસના છે. શેઠ કે મારે મહારાજના નિશ્ચયમાં કસર નથી, મેં મહારાજની આજ્ઞા બરાબર પાડી છે એટલે મહારાજ તેડવા આવશે. તે ત્રીજે દિવસે શ્રીજી મહારાજ પોતે માનકી ઉપર ચડીને પધાર્યા. શેઠને દર્શન દઈને કહ્યું કે હવે ચાલો, ત્યારે કે તૈયાર છું. ને પછી શેઠ પોતાના સંબંધીઓને બોલાવ્યા અને કહ્યું કે મહારાજ મને તેડવા આવ્યા છે, અક્ષરધામમાં જાઉં છું,
અને ખાટલા ઉપરથી ઉતરીને દેહ તજી દીધો, નીચે ઉતરી ગયા અને દેહ તજી દીધો અને ભગવાનના ધામની અંદર પામી ગયા. એવા મોટા મહારાજ મળ્યા. સ્વામી કે ધામ ધામના જે રહેનાર હજુર રહે છે, જોડી હાથને રે, બધાય ધામના અધિપતિઓ એને હાથ જોડે છે. આરત શું ઉચ્ચાર, આર્ત નાદે શ્રીજી મહારાજનું ઉચ્ચારણ કરે છે, ભજન કરે છે, શીશ નમાવે છે. શિવ બ્રહ્માને સુરે સદેવ અદેવ રે છે ડરતા રે. ગઢપુરની અંદર એકવાર સભા બેઠી હતી ને, એક હરિભગત પેલા ખેડૂતોને તો કેવી ટેવ હોય, આમ બે પગ ઊંચા કરીને પછી ફાડ્યું આમ ગોઠણેથી આમ બાંધે ને. મહારાજ કહ્યું કે ભગવાન કે ભગવાનના સંત આગળ પગ પર પગ બાંધી ના બેહું, પગ બાંધી ના બેહું. તો આમ બે પગ ઊંચા કરે ને ફાડ્યું બાંધીને એક ખેડૂત બેઠેલો. અને ત્યારે ગોલોકવાસી શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવ્યા અને એમને મહારાજને કીધું, મહારાજ તમારી આગળ આવી રીતે બેસવાની રીત સારી નથી, આવું કીધું. એટલે મહારાજે તરત કીધું કે આ ગોલોકવાસી શ્રીકૃષ્ણ આવ્યા છે દર્શને, એ એમ કહે છે કે અમારી આગળ આવી રીતે બેસવાની રીત સારી નથી. ત્યારે બધાને ખબર પડી કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ શ્રીજી મહારાજના દર્શન માટે આવ્યા છે. એવા ધામ ધામના જે રહેનાર બધાય મહારાજના દર્શને આવે, મહારાજને હાથ જોડે, મહારાજને સ્તુતિ કરે, એવા મોટા મહારાજ છે. શિવ બ્રહ્માને સુરેશ દેવ અદેવ રે છે ડરતા રે, જેની આજ્ઞામાં અહોનીશ શશી સૂરજ રે છે ફરતા રે. જેની આજ્ઞાની અંદર શશી સૂરજ બધાય ફરતા રહે છે, જેની આજ્ઞા ક્યારેય કોઈ આ લોપતા નથી, સૂર્ય ચંદ્ર આદિ બધાય એમની આજ્ઞામાં રહે છે. મહારાજના દર્શન કરવા માટે આ બધાય આવે, મહારાજને હાથ જોડે. મહારાજની મોટપ અહીં આગળ સ્વામી આ લખે છે અને આપણને સમજાવે છે કે આવા મોટા મહારાજ મળ્યા છે. કંપે કાળ માયા મન માય અતિ ઘણું અંતર મારે. કાળ માયા એ બધાય શ્રીજી મહારાજની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરે છે. મહારાજની ઈચ્છા બહાર જઈ એ કોઈ કશું જ કરી શકતા નથી, અંતરમાં ડરે છે. કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડર ને તેના ડર મારે. સ્વામી કહે છે તું પણ એમના ડરમાં ડર. મહારાજનો જેટલો મહિમા હશે એટલી મહારાજની આજ્ઞાની અંદર રહેવાશે. એટલે સ્વામી એમ કહે છે શિવ બ્રહ્મા જેવા સમર્થ છે, ઇન્દ્રાદિક દેવો આટલા સમર્થ છે, કાળ માયા શક્તિશાળી છે, છતાં પણ એ ભગવાનથી ડરીને ભગવાનનું નિયમન પોતાની ઉપર રાખે છે. એમ સ્વામી કે આવા મોટા મહારાજ આપણને બધાને સીધા મળ્યા છે, ત્યારે સ્વામી કે આપણે પણ એ મહારાજનું નિયમન આપણી ઉપર રાખીએ, મહારાજને રાજી કરવા માટે આપણે મહારાજને સમર્પિત થઈ મહારાજની જે આજ્ઞાઓ છે એને સહેજે સહેજે પડે એવી આજ્ઞાઓ છે એટલે મહારાજની આજ્ઞાઓને પાળીએ અને એવા મહારાજથી બીને ચાલી આ જીવને બધાની બીક લાગે, ભગવાનની બીક ના લાગે. એક કેમેરો હામાં મૂકી દો એટલે ડાયો થઈ જાય, તરત જ એમ લાગે કે શું છે, કેમેરો છે. પણ કેમેરાથી બહાર નીકળે પછી ભગવાનનો કેમેરો બધે છે એ જીવને દેખાતો નથી, જીવનું એવું ખાતું છે. ભગવાનથી નથી બીતો, કેમેરાથી બીવે છે. કેમેરો નાખી દો એટલે તરત બીક લાગે અને કેમેરો ના હોય તો બીક ના લાગે. પેલું એક વખત મેં બની ગયેલી ઘટના કીધી હતી ને, એકવાર આપણી સંસ્થામાં એક કોમ્પ્યુટરનો ટીચર આવેલો, જે ઠાકોરજીને બધું ધરાયેલું હોય સોનાનું બધું, તો એ રોજ કંઈક સોનાનું જતું રહે ઠાકોરજી પાસેથી. એટલે પછી ઠાકોરજી તો દયાળુ, જોઈતું હોય એને આપી દે, લઈ જા ભાઈ હાલ વાંધો નહીં. પછી કાર્યકર્તા હોય ત્યાં કેમેરો મૂક્યો કે કેમ ઠાકોરજી પાસેથી જતું રહે છે, કોને ભગવાન દાન કરે છે, આપણે જોવું તો પડે કે આવા મોટા મહારાજ દાન કોને કરી દે છે આવડું. તો ઓલો ભાઈ આવે, ખરેખરો ભગવાનને દંડવટ કરે, પછી ભગવાનને દંડવટ કરીને આગળ પાછળ બધે જોવે, ભગવાન એની હામું જોવે છે તો એને દેખાતું નથી, દંડવટ કોને કરતો હશે, આગળ પાછળ જોવે. અને પછી ભગવાનનો આખો પેલો મંદિરનો કઠેડો હોય ને, કૂદીને અંદર જાય, અંદર જઈને એને તો અડધી મિનિટમાં કામ કરવાનું હોય ને, એટલે સીધું ભગવાનને આમ
જે ગળામાં પહેરાવ્યું હોય, ગળામાં હાર પહેરાવેલો તે દીતે આમ ખેંચીને કાઢી નાખ્યો. હવે એને શું ભગવાનનું છે? ખેંચીને કાઢ્યો, ખિસ્સામાં નાખીને પછી પાછો બે પ્રદક્ષિણા કરે અને પછી પાછો આમ આમ કરે, બે કાન પકડીને ભગવાનને, જીવને. હવે એને ખબર પડી જાય કે આ કેમેરો નાખ્યો છે અહીંયા આગળ, તો બધી ભક્તિ સરસ થવા માંડે. ભક્તિમાં બિલકુલ આગો પાછો ના થાય, પણ ભગવાન મહારાજ કે અમે પૂજારીના છળ કપટ અને ભક્તિભાવ બંનેને જોતા, મહારાજે કહ્યું ને અગ્નોતેરા કાળમાં જગન્નાથપુરીને મૂર્તિને વિશે રહી, અમે પૂજારીના છળ કપટને પણ જોતા ને ભક્તિભાવને પણ જોતા. સ્વામી કહે છે આ કાળ માયા આવા સમર છે તોય ભગવાનથી ડરે છે, તું પણ રજે રજને કણે કણમાં મહારાજ છે, અતિશય મોટા છે એવો મહિમા સમજ અને એનાથી ડરતો પણ રહેજે, કહેતા એમની આજ્ઞામાં વર્તો રહેજે. આવું સ્વામી આપણને પદ 28ની અંદર સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.